નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી આપની સાથે હું બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો વાત કરીએ ગામની ચાલતા પર રેડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે સૌકા જુગારધામના સ્થળ પરથી ફાયરિંગના પુરાવા રૂપે એક કાર્ટેસનું કવર મળી આવ્યું છે એસઓજી ચલાવનાર પર બે ફાયરિંગ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ખાનગી હથિયારમાંથી કરાયેલ ફાયરિંગના પુરાવામાં પિસ્તોલમાંથી નીકળેલ ગોળીનું કવર સહિતના પુરાવા પણ મળી આવ્યા છે જુગાર ચલાવનાર યુવક નવદીપસિંહ ઝાલાએ એસઓજી પીએસઆઈ પઢિયાર એસઓજી કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા સામે મોટી રકમના માસિક રૂપિયા બાર લાખનો હપ્તો વસુલતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો રૂપિયા બાર લાખની બદલે માસિક રૂપિયા વીસ લાખનો હપ્તો માંગ્યો હતો જે આપવાનો ઇનકાર કરતા રેડ પાડી હોવાનો આરોપ લગાવ્યો છે

સાત તારીખના રોજ સુરેન્દ્રનગર એસપી ઓફિસે મળેલી છે આ અરજીના કામે જે કાંઈ મહત્ત્વના પુરાવા અરજદાર તરફથી રજૂ કરવામાં આવશે તેનું મૂલ્યાંકન કરી અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં તો જામનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે શહેરના પાર્ક કોલોનીમાં શોરૂમમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો શોરૂમમાં પ્રવેશતાની સાથે જ મહિલા કર્મી સાથે દાદાગીરી કરી શોરૂમમાં લાકડીથી કર્મચારી પર હુમલો પણ કર્યો કર્મચારીએ બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે લકીરાજસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અગાઉ પણ યુવકે અન્ય કર્મી સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે તો માછલી પકડવા જાળ ફેંકી ફસાઈ જતાં માછીમારનું મોત થયું છે મહીસાગરના સંતરામપુરના કેનપુર ગામની આ ઘટના છે જેમાં તળાવમાં માછલી પકડવા જાળ ફેંકી હતી પોતાની જાળમાં ફસાઈને ડૂબી જતાં તેનું મોત થયું છે સ્થાનિકોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે તો જાહેરમાં અગન પછેડી ઓઢી આપઘાતનો બનાવ રાજકોટના ઋષિ વાટીસા સોસાયટીનો આ બનાવ છે મોડી રાત્રે ત્રણ વાગ્યે યુવતીએ આપઘાત કર્યો હતો હેતલ ભોજાણી નામની યુવતીનો આપઘાત નિવૃત્ત મામલતદારની પુત્રી હેતલ ભોજાણી તેઓ હતા બીએએમએસના ગ્રેજ્યુએશનના સટી આપવામાં વિલંબ થયા હતા તેથી તેઓ ડિપ્રેશનમાં ગયા હતા અને ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે હાલમાં આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે રાજકોટમાં એક યુવતીએ જાહેરમાં અગ્નિસ્નાન કરી લીધું છે અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે આજે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ઋષિકેશ સોસાયટી છે ત્યાં ચોકમાં ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ જે છે યુવતીએ એ અહીંયા ચોકમાં જ અગ્નિસ્નાન કરી લીધું હતું અને જે છે તેમનું મૃત્યુ નીપજ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે બનાવ સામે આવતા જ ચકચાર પણ મચી ગયો છે આ જે જે પુત્રી મા નિવૃત્ત મામલતદારની પુત્રી હોવાનું અત્યારે સામે આવ્યું છે અને તેમના એમબીબીએસના જે ડોક્યુમેન્ટ છે તેમને લઈને તે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હતી ત્યારે હવે વાત કરવામાં આવે તો જે છે જે તેમને અગ્નિસ્નાન કરી લેતા જે છે તેમના મૃત્યુથી તેમના પરિવારમાં પણ એક ઢેરા શોકની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ જાહેરમાં એક યુવતીએ જે છે અગ્નિસ્નાન કરી લીધું હોવાની ઘટનાથી આસપાસના લોકો પણ હતપ્રભ છે સૌ કોઈ આજે ઘટનાને લઈને ચિંતિત છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ